મિત્રો જ્ઞાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ ગણિતના લેક્ચરમાં સ્વાપોથીનો પ્રશ્ન પંદર શરૂ કરીશું આ અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન એક થી ચૌદ જોઈ ગયા છીએ હવે આજે આપણે પ્રશ્ન પંદર થી શરૂ કરીશું તો જુઓ બાળ મિત્રો તમે તમારી સ્વાપોથીમાં પેજ નંબર પચીસ પેજ નંબર પચીસ ખોલો જોઈએ બધા પોતાની સ્વાપોથી ખોલી નાખો તેમાં પ્રશ્ન પંદર પ્રશ્ન પંદર ની હું સૂચના વાંચું છું તે તમે વાંચજો સમજો અને સાથે લખતા જજો તો જુઓ બાળ મિત્રો પ્રશ્ન પંદર તેની સૂચના છે નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે લખો ફરીથી બોલું છું નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે લખો અહીં જુઓ સો દશક અને એક તે રીતે ખાના આપેલા છે સોના ખાનામાં એક ચોરસ છે જેમાં નાના નાના સો ચોકઠા દોરેલા છે તો એક ચોકઠું છે એટલે એક સો ગણીશું તો સોની નીચે એક લખીશું ત્યારબાદ દશકનું ખાનું જોઈએ તો દશકના ખાનામાં દસ દસની બે લાઈન છે તેથી દશક નીચે બે લખીશું તેને આપણે વીસ પણ કહી શકીએ હવે આપણે એકમના ચોરસ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એકમ નીચે છ લખીશું તો આપણી સંખ્યા બની એકસો છવીસ કઈ સંખ્યા બની બાળ મિત્રો તો એક બે છ એટલે કે એકસો છવીસ હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો તેમાં દસ દસ ની ચાર લાઇન છે એટલે દશક નીચે ચાર લખીશું તેને ચાલીસ પણ કહેવાય હવે આપણે એકમના ચોરસ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો એકમ નીચે આપણી સંખ્યા બની સાત એટલે કે ત્રણસો સુડતાલીસ કઈ સંખ્યા બની તો ત્રણસો સુડતાલીસ હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો સોના બે ચોરસ આપેલા છે તેથી બસો લખીશું એટલે કે બગડે બે ત્યાર બાદ દશકના ખાનામાં એક બે અને ત્રણ લાઈન દોરેલી છે તેની નીચે ત્રણ લખીશું અને એકમમાં એક બે ત્રણ અને ચાર લખેલા છે તો ચાર ચોરસ છે તો તેની નીચે ચાર લખીશું તો આપણી સંખ્યા બની બસો ચોત્રીસ બે ત્રણ આપેલા છે તો ચારસો તેથી તેની નીચે લખીશું ચાર પછી આપણે દશકના ગણીએ તો એક બે ત્રણ અને ચાર લાઈન દસ દસ ની આપેલી છે તેથી ચાર અહીં લખીશું દસક નીચે ચાર ત્યારબાદ એકમ ના ગણીએ તો એક બે ત્રણ ચાર નીચે પાંચ લખીશું આપણી સંખ્યા બની ચારસો પિસ્તાલીસ કઈ સંખ્યા બની તો ચારસો પિસ્તાલીસ હવે આપણે પ્રશ્ન સોળમાં જોઈએ તો પ્રશ્ન સોળ તેની સૂચના હું વાંચું છું મણકા ઘોડીના આધારે સંખ્યા જણાવો સૂચના છે મણકા ઘોડીના આધારે સંખ્યા જણાવો જુઓ આવી મણકા ઘોડી તો આપણે અગાઉ પણ કરી ગયા છીએ તમને આવડે પણ છે તો ચાલો આપણે ફરીથી આ પ્રશ્ન સોળ મણકા ઘોડીનો કરીએ તો જુઓ સોના સ્થાનમાં એક બે અને ત્રણ મણકા છે તો સો ની નીચે ત્રણ લખીશું ત્યારબાદ દશકના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દશક નીચે છ લખીશું ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એકમના સ્થાનમાં એક પણ મણકો છે નહીં એટલે એકમના સ્થાનમાં જીરો લખીશું તો આપણી સંખ્યા બની ત્રણસો સાઠ ત્રણ છ જીરો એટલે કે ત્રણસો ને સાહીઠ હવે આપણે બે ત્રણ ચાર પાંચ અને છ મણકા દોરેલા છે તો સો ની નીચે છ લખીશું ત્યારબાદ આપણે દશકના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દશક નીચે છ લખીશું ત્યારબાદ એકમ ના સ્થાન ના મણકા ગણીએ તો એક બે ત્રણ એકમ નીચે ચાર લખીશું તો આપણી સંખ્યા કઈ બની તો છ ચાર એટલે કે છસો ચોસઠ તેને વંચાય કઈ રીતે તો છસો ચોસઠ હવે આપણે ત્રીજી મણકા ગોળી જોઈએ તો સોના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મણકા છે તેથી સોની નીચે સાત લખીશું ત્યારબાદ દશકના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મણકા છે તો દશક નીચે આઠ લખીશું ત્યારબાદ એકમના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ મણકા તો એકમ નીચે પાંચ લખીશું તો આપણી સંખ્યા બની સાતસો પંચ્યાશી સંખ્યા કઈ બની તો સાતસોને પંચ્યાશી હવે આપણે ચોથી મણકા કોડી જોઈએ તો ચોથી મણકા ગોળીમાં સોના સ્થાનમાં એક બે ત્રણ અને ચાર મણકા દોરેલા છે તો સોની નીચે ચાર લખીશું ત્યારબાદ દશકના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ મણકા દોરેલા છે તો દશક નીચે છ લખીશું ત્યારબાદ એકમના મણકા ગણીએ તો એક અને બે તો એકમ નીચે બે લખીશું આપણી સંખ્યા બની ચાર છ બે એટલે કે ચારસો બાસઠ કઈ સંખ્યા બની તો ચારસો બાસઠ હવે આપણે પાંચમી મણકા ખોડી જોઈએ તો સો ના સ્થાનમાં એક મણકો દોરેલો છે તો સો નીચે આપણે એક લખીશું ત્યારબાદ દશકના સ્થાનમાં એક બે ત્રણ ચાર અને પાંચ મણકા દોરેલા છે તો દશક નીચે પાંચ લખીશું ત્યારબાદ એકમના સ્થાનમાં એક પણ મણકો દોરેલો છે નહીં એટલે એકમ નીચે જીરો લખીશું તો આપણી સંખ્યા બની એક પાંચ જીરો એટલે કે એકસો પચાસ હવે આપણે છઠ્ઠી મણકા ગોળી જોઈએ તો સોના સ્થાનમાં એક બે ત્રણ ચાર અને પાંચ મણકા દોરેલા છે તો સો નીચે પાંચ લખીશું ત્યારબાદ દશકના સ્થાનમાં એક પણ લખીશું એક બે ત્રણ અને ચાર તો એકમ નીચે ચાર લખીશું તો આપણી સંખ્યા બની પાંચસો ચાર હવે આપણે પ્રશ્ન સત્તર જોઈએ તો પ્રશ્ન સત્તર માં નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો અહીં જે સંખ્યાઓ આપેલી છે તે અંકમાં છે આપણે તે સંખ્યાને શબ્દમાં લખવાની છે તો જુઓ બાળ મિત્રો આપણી પેલી સંખ્યા છે બસો સત્તાવન બે પાંચ સાત એટલે કે બસો સત્તાવન બસો અને સત્તાવન હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો ત્રણસો ચાર ત્રણસો એટલે પેલા આપણે લખીશું અને ત્યારબાદ ચાર એટલે અહીં અહીશું ચાર હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો છસો ઓગણસી તો પેલા છસો છે એટલે છસો અને ત્યારબાદ સાતડે નવડે ઓગણસી તો અહીં લખીશું ઓગણસી છસો ઓગણસી હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો ચોથી સંખ્યા કઈ છે ત્યારબાદ નવડે ત્રગડે ત્રાણું એટલે અહીં લખીશું ત્રાણું તો એને વંચાય પાંચસો ત્રાણું હવે આપણે પાંચમી સંખ્યા જોઈએ પાંચમી સંખ્યા કઈ છે વિચારો જોઈએ બોલો જોઈએ પાંચમી સંખ્યા સાતસો તેર તો આપણે લખીશું સાતસો તેર પેલા સાતસો અને પછી તેર એટલે કે સાતસો તેર હવે આપણે છઠ્ઠી સંખ્યા જોઈએ તો નવસો બત્રીસ તો નવસો છે એટલે પેલા આપણે નવસો લખીશું અને ત્યારબાદ તગડે બગડે બત્રીસ તો અહીં લખીશું બત્રીસ તો નવસો બત્રીસ એને લખાય નવસો જોઈએ પેલા લખીશું બસો ત્યારબાદ તોતેર તો બસો તોતેર તો બસો અને તોતેર હવે આપણે આઠમી સંખ્યા જોઈએ તો આઠમી સંખ્યા છે ચારસો છ્યાસી તો પેલા લખીશું ચારસો અને ત્યારબાદ ચારસો અને છ્યાસી તો ચારસો છ્યાસી હવે આપણે નવમી સંખ્યા જોઈએ તો નવમી સંખ્યા છે આઠસો ચાલીસ તો લખીશું આપણે કેમ તો આઠસો અને પછી ચાલીસ એટલે કે આઠસો ચાલીસ હવે આપણે દસમી સંખ્યા જોઈએ તો દસમી સંખ્યા કઈ છે બોલો જોઈએ સંખ્યા છે નવડો ને બે મીંડા નવસો નવડો અને બે મીંડા નવસો તો શબ્દમાં લખીશું નવસો શબ્દમાં કેમ લખાય તો નવસો હવે જુઓ સંખ્યા જોઈએ તો સાત છે એટલે એટલે લખીશું ત્યારબાદ કે હવે આપણે બારમી સંખ્યા જોઈએ તો ત્રણસો નેવ્યાસી તો પેલા લખીશું ત્રણસો ત્યારબાદ આઠડે નવડે નેવ્યાસી તો ત્રણસો નેવ્યાસી એને વંચાય કેવી રીતે તો ત્રણસો અને નેવી હશી જુઓ બાળ મિત્રો આ પ્રશ્ન સત્તર તમને સમજાઈ ગયો હશે અને લખાઈ પણ ગયો હશે હવે આપણે પ્રશ્ન અઢાર જોઈએ તો જુઓ પ્રશ્ન અઢારની સૂચના હું વાંચું છું તમે તમારી સ્વાપોથીમાં જોતા જજો સમજતા જજો અને લખતા જજો તો પ્રશ્ન અઢાર તેની સૂચના હું વાંચું છું જુઓ નીચેની સંખ્યાઓ અંકમાં લખો ફરીથી સૂચના વાંચું છું નીચેની સંખ્યાઓ અંકમાં લખો હવે જુઓ બાળ મિત્રો અહીં જે સંખ્યાઓ આપેલી છે તે શબ્દોમાં આપેલી છે આપણે તેને અંકમાં લખવાની છે તો આપણી પહેલી સંખ્યા છે આઠસો વીસ તો આપણે આઠસો છે એટલે પેલા આઠ કરીશું અને ત્યારબાદ વીસ એટલે બગડે મીંડે વીસ તો આઠસો વીસ હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો છસો સોળ તો છસો છે એટલે પેલા છ લખીશું અને ત્યારબાદ સોળ છે એટલે એકડે છગડે સોળ તો છસો સોળ હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો બસો ઓગણપચાસ તો પેલા બસો છે એટલે પેલા બગડો કરીશું ત્યારબાદ ઓગણપચાસ એટલે નવડે ઓગણપચાસ આપણી સંખ્યા બની બે ચાર નવ એટલે કે બસો ઓગણપચાસ ત્યારબાદ ચોથી સંખ્યા જોઈએ તો સાતસો બાવન સાતસો એટલે પેલા સાત અને પછી બાવન એટલે પાંચડે બગડે બાવન તો સાતસો હવે આપણે પાંચમી સંખ્યા જોઈએ તો ત્રણસો પંચોતેર તો ત્રણસો છે તો પેલા આપણે ત્રણ લખીશું અને ત્યારબાદ પંચોતેર છે એટલે સાતડે પાંચે પંચોતેર તો આપણી સંખ્યા બની ત્રણસો પંચોતેર સાત પાંચ એટલે કે ત્રણસો ને પંચોતેર હવે આપણે છઠ્ઠી સંખ્યા જોઈએ તો ચારસો સિત્યાસી ચારસો એટલે પેલા ચોકડો કરીશું અને ત્યારબાદ સિત્યાસી એટલે આથડે સાતડે સત્યાસી તો ચારસો સત્યાસી હવે આપણે સાતમી સંખ્યા જોઈએ તો સાતમી સંખ્યા છે બસો નેવ્યાસી બસો એટલે પેલા બગડો કરીશું ત્યારબાદ એટલે એટલે તો હવે આપણે આઠમી સંખ્યા જોઈએ તમે જોતા જાઓ અને બોલો જોઈએ કે આઠમી સંખ્યા આપણે શું લખીશું જુઓ મિત્રો આઠમી સંખ્યા છે પાંચસો ચાલીસ પાંચસો એટલે પેલા પાંચડો કરીશું ત્યારબાદ ચાલીસ એટલે ચોગડે મીંડે ચાલીસ તો પાંચસો ચાલીસ હવે આપણે નવમી સંખ્યા જોઈએ તો ત્રણસો વીસ તો ત્રણસો એટલે પહેલાં આપણે ત્રગણો લખીશું ત્યારબાદ વીસ છે એટલે બગડે મીંડે વીસ તો બોલાય કેમ તેને વંચાય કેમ તો ત્રણસો ત્રણસો એટલે પેલા ત્રગડો લખ્યો ત્યારબાદ વીસ એટલે બગડે મીંડે તો હવે આપણે આપણી સંખ્યા જોઈએ તો દસમી સંખ્યા છે ચારસો આઠ ચારસો એટલે પેલા ચોગડો કરીશું ત્યારબાદ આઠ એટલે જીરો કરી અને આઠ લખીશું એટલે ચાર ઝીરો આઠ એટલે કે ચારસો આઠ ત્યારબાદ આપણે આપણી અગિયારમી સંખ્યા જોઈએ તો અગિયારમી સંખ્યા કઈ છે બોલો જોઈએ તો અગિયારમી સંખ્યા છે નવસો તેર નવસો એટલે પહેલાં નવળો લખીશું ત્યારબાદ તેર એટલે એકડે તગડે તેર તો નવસો તેર હવે આપણી બારમી સંખ્યા છેલ્લી સંખ્યા છસો ચુમાળીસ તો છસો છે એટલે પેલા બે ચાર એટલે કે વંચાય છસો ચુમ્માલીસ જુઓ બાળ મિત્રો આ પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો હશે અને લખાઈ ગયો હશે હું તમને બે મિનિટ આપું છું જો બાકી હોય તો તમે પૂરો કરી લેજો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો જુઓ પ્રશ્ન ઓગણીસ ની હું સૂચના વાંચું છું તમે વાંચજો સાંભળજો અને સમજજો સાથે સાથે લખતા પણ જોજો હો ને પ્રશ્ન ઓગણીસ નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો આપણી સૂચના શું છે તો નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો આપણને જે આ બધી સંખ્યા આપેલી છે તેનો આપણે વિસ્તાર કરવાનો છે આ અગાઉના લેક્ચરમાં પણ આપણે આ શીખી જ ગયા છીએ તો જુઓ બાળ મિત્રો હું સૂચના તો મેં વાંચી હવે આપણે સંખ્યા શરૂ કરીએ તો જુઓ પહેલી સંખ્યા છે ત્રણસો સુડતાલીસ એટલે કે એકમ દશક અને સો ત્રણ જે છે તે સો ના સ્થાનમાં છે તો પેલા અહીં સો ના સ્થાનમાં ત્રણ લખીશું ત્યારબાદ દશક તો દશક ના સ્થાનમાં ચાર છે એટલે દશક આગળ ચાર લખીશું અને ત્યારબાદ એકમ તો એકમ ના સ્થાનમાં સાત છે એટલે એકમ આગળ સાત લખીશું તો આપણી સંખ્યા બની ત્રણ સો વત્તા ચાર દશક સાત એકમ હવે આપણે સો આગળ ચાર લખીશું ત્યારબાદ દશક તો એકમ અને દશક તો દશક આગળ સાત લખીશું અને એકમના સ્થાનમાં અહીં આઠ છે એટલે એકમ આગળ આઠ લખીશું તો સંખ્યા બની ચાર સો વત્તા સાત દશક વત્તા આઠ એકમ હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો ત્રીજી સંખ્યા છે છસો દસ તો એકમ દશક અને સો છ છે તે સો ના સ્થાનમાં છે તો સો આગળ છ લખીશું ત્યારબાદ દશક તો એકમ અને દશક તો એક જે છે તે દશકના સ્થાનમાં છે એટલે દશક આગળ એક લખીશું ત્યારબાદ એકમ તો જીરો છે તે એકમના સ્થાનમાં છે એટલે એકમ આગળ જીરો લખીશું હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો આઠસો ત્રણ તો એકમ દશક અને સો આઠ છે તે સોના સ્થાનમાં છે એટલે સો આગળ આઠ લખીશું ત્યારબાદ દશક તો દશકના સ્થાનમાં શૂન્ય છે જીરો છે એટલે દશક આગળ જીરો લખીશું ત્યારબાદ એકમ તો ત્રણ જે છે તે એકમના સ્થાનમાં છે એટલે એકમ આગળ લખીશું તો આપણી સંખ્યા બની આઠસો વત્તા જીરો દશક વત્તા ત્રણ એકમ હવે આપણી પાંચમી સંખ્યા જોઈએ તો બસો ઓગણપચાસ એકમ દશક અને સો બે છે તે સો ના સ્થાનમાં છે તો સો આગળ બે લખીશું ત્યારબાદ દશક તો ચાર જે છે તે સ્થાનમાં છે એટલે દશક આગળ ચાર લખીશું અને એકમ તો નવ જે છે તે એકમ ના સ્થાનમાં છે એટલે એકમ આગળ નવ લખીશું હવે આપણે છઠ્ઠી સંખ્યા જોઈએ તો સાતસો

આ પ્રશ્ન તો તમને ફટાફટ આવડી જાય એવો છે આવડી ગયો ને હમ તમે તો હોશિયાર છો આવડી જ જઈને હવે આપણે પ્રશ્ન વીસ માં જોઈએ તો પ્રશ્ન વીસ તેની સૂચના હું વાંચું છું તમે સાથે સાથે વાંચતા જજો અને સમજતા જજો અને લખવાનું તો ભૂલતા જ નહીં હો બાળ મિત્રો સાથે સાથે લખતા જ રહેવાનું છે તો જુઓ પ્રશ્ન પ્રશ્નાવીસ તેની સૂચના હું વાંચું છું નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો અહીં મિત્રો જે સંખ્યાઓ આપી લે છે તેને વિસ્તાર કરીને આપી છે તેને આપણે અંકમાં લખવાની છે એટલે કે તેને ભેગી કરી દેવાની છે તો જુઓ પહેલી સંખ્યા છે બસો વત્તા છ દશક વત્તા પાંચ એકમ તો બસો છે એટલે પેલા આપણે બગડો લખીશું ત્યારબાદ છ દશક એટલે છ લખીશું અને એકમમાં છે એકમ માં પાંચ છે હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો સાતસો વધતા આઠ દશક વધતા ચાર એકમ તો સાતસો છે એટલે પેલા આપણે સાત લખીશું ત્યારબાદ આઠ દશક એટલે પછી આઠ લખીશું અને ચાર એકમ એટલે છેલ્લે ચાર લખીશું તો સંખ્યા કઈ બની તો સાતસો ચોર્યાસી કઈ સંખ્યા બની બાળ મિત્રો સાતસો ચોર્યાસી હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો ત્રણસો વત્તા સાત દશક વત્તા જીરો એકમ હવે ત્રણસો છે એટલે પેલા ત્રણ લખીશું ત્યારબાદ સાત દશક છે એટલે સાત લખીશું ત્યારબાદ જીરો એકમ એટલે જીરો લખીશું તો આપણી સંખ્યા બની ત્રણસો સિત્તેર હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો નવસો વત્તા જીરો દશક વત્તા એક એકમ નવસો છે એટલે પહેલા નવ લખીશું ત્યારબાદ જીરો દશક છે એટલે જીરો લખીશું અને એકમમાં એક છે એટલે છેલ્લે એક લખીશું તો આપણી સંખ્યા બની નવસો એક હવે આપણે પાંચમી સંખ્યા જોઈએ તો ચારસો દશક વત્તા બે એકમ ચારસો છે એટલે પેલા આપણે ચાર લખીશું ત્રણ દશક છે એટલે પછી ત્રણ લખીશું અને એકમમાં બે છે એટલે આપણે બે લખીશું તો આપણી સંખ્યા બની ચારસો બત્રીસ ચાર ત્રણ બે એટલે ચારસો બત્રીસ હવે આપણે છઠ્ઠી સંખ્યા જોઈએ તો છસો વધતા નવ દશક વધતા ત્રણ એકમ તો છસો છે એટલે પેલા છ લખીશું ત્યારબાદ નવ દશક છે એટલે નવ લખીશું અને એકમમાં માં ત્રણ છે એટલે આપણે ત્રણ લખીશું તો સંખ્યા બની છસો ત્રણ આવડી ગયો ને મિત્રો આ પ્રશ્ન તો તમને ઝડપથી આવડી જાય તેવો છે તો હવે આપણે પ્રશ્ન પ્રશ્ન એટલે કે શરૂ કરીશું તેની સૂચના હું વાંચું છું તમે વાંચજો સમજો ને લખજો સાથે પ્રશ્ન એકવીસ નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો હવે જુઓ આમાં આપણે દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે તો આપણી પેલી સંખ્યા છે ત્રણસો ચોર્યાસી તો ત્રણસો ચોર્યાસી માં ત્રણ ની સ્થાન કિંમત તો જુઓ મિત્રો એકમ દશક અને સો ત્રણ છે તે સોના સ્થાનમાં છે સો ના સ્થાન કિંમત ત્રણસો થશે ત્યારબાદ આઠ ની સ્થાન કિંમત તો આઠની સ્થાન કિંમત છે એકમ અને દશક આઠ જે છે તે દશકના સ્થાનમાં છે એટલે આઠ ની સ્થાન કિંમત એસી થશે અને ચાર સ્થાન કિંમત તો ચાર જે છે તે એકમના સ્થાનમાં છે એટલે રહેશે ત્યારબાદ બીજી પાંચસો નવ માં તો પાંચની સ્થાન કિંમત અહીં સોના સ્થાનમાં પાંચ છે એટલે પાંચસો રહેશે ત્યારબાદ જીરો ની સ્થાન કિંમત તો જીરો ની સ્થાન કિંમત હંમેશા જીરો જ રે તો અહીં આપણે જીરો લખીશું ત્યારબાદ નવ ની સ્થાન કિંમત તો નવ નવ જે છે તે એકમ ના સ્થાનમાં છે એટલે નવ ની સ્થાન કિંમત નવ ના નવ જ રહેશે હવે આપણે ત્રીજી ત્રીજી સંખ્યા જોઈએ ખાલી જગ્યા જોઈએ તો છસો માં છ ની સ્થાન કિંમત તો આ છ જે છે તે સો ના સ્થાનમાં છે એટલે આપણે છ ની સ્થાન કિંમત છસો લખીશું ત્યારબાદ લખ્યું છે કે દશક ના સ્થાન વાળા જીરો ની સ્થાન કિંમત તો દશકના સ્થાન વાળા ની સ્થાન કિંમત જીરો જ રહે અને પછી છે એકમ ના સ્થાન વાળા સ્થાન કિંમત તો તેની સ્થાન કિંમત પણ જીરો જ રહે હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો ચારસો બાણું ચારસો બાણું માં ચાર ની સ્થાન કિંમત તો આ ચાર જે છે તે સો ના સ્થાનમાં છે તો ચારની સ્થાન કિંમત ચારસો થશે ત્યારબાદ નવ ની સ્થાન કિંમત તો નવ જે છે તે દસક ના સ્થાનમાં છે તો નવ ની સ્થાન બે જ રહેશે હવે આપણે પાંચમી સંખ્યા જોઈએ તો સાતસો અડતાલીસ તો સાતસો અડતાલીસ માં સાત ની સ્થાન કિંમત તો આ સાત જે છે તે સોના સ્થાનમાં છે એટલે સાત ની સ્થાન કિંમત સાતસો થશે ત્યારબાદ ચાર ની સ્થાન કિંમત તો એકમ અને દશક તો ચાર જે છે તે દશકના સ્થાનમાં છે તો ચાર ની સ્થાન કિંમત ચાલીસ થશે ત્યારબાદ આઠ ની સ્થાન કિંમત તો આઠ ની સ્થાન કિંમત એક આઠ જે છે તે એકમના સ્થાનમાં છે એટલે આઠ ની સ્થાન કિંમત આઠ ના આઠ જ રહેશે હવે આપણી છેલ્લી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો આઠસો તો જુઓ આઠ ની સ્થાન કિંમત આઠસો થશે ત્યારબાદ દશકના સ્થાન વાળા આઠ ની સ્થાન કિંમત તો જુઓ બાળ મિત્રો અહીં એકમ અને દશક આ આઠ જે છે તે દશકના સ્થાનમાં છે તો આઠમી દશકના સ્થાનવાળા આઠની સ્થાન કિંમત એંશી થશે ત્યારબાદ એકમના સ્થાનવાળા આઠની સ્થાન કિંમત તો આ છેલ્લું આઠ છે તે એકમના સ્થાનમાં છે તો તેની સ્થાન કિંમત ના આઠ જ રહેશે તમારે આ પ્રશ્ન લખાઈ ગયો હશે અને સાથે સમજાઈ ગયો હશે હવે આપણો બાવીસમો પ્રશ્ન મણકા કોડીના આધારે સંખ્યા લખો જુઓ જુઓબાળ મિત્રો અહીં મણકા કોળી આપેલી છે તેના આધારે આપણે સંખ્યા લખવાની છે આ તો તમને આવડે જ છે તો ઝડપથી થઈ જશે તો ચાલો આપણે સોના મણકા ગણીએ તો પહેલી સંખ્યા છે તેમાં સોના સ્થાનમાં એક બે ત્રણ અને ચાર મણકા છે તો સોની નીચે ચાર લખીશું ત્યારબાદ દશકના મણકા ગણીએ તો એક બે અને ત્રણ તો દશક નીચે ત્રણ લખીશું ત્યારબાદ એકમ ના સ્થાન બીજી કોડી જોઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ મણકા દોરેલા છે તો સો ની નીચે પાંચ લખીશું ત્યારબાદ દશકના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દશકના સ્થાનમાં છ મણકા દોરેલા છે તેથી દશક નીચે છ લખીશું ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો એકમ નીચે સાત લખીશું તો આપણી સંખ્યા બની પાંચસો સડસઠ હવે ત્રીજી મણકા ગુડી જોઈએ તો એક બે અને ત્રણ તો સોની નીચે લખીશું ત્યારબાદ ગણીએ તો ચાર અને પાંચ તો દશક નીચે લખીશું પાંચ ત્યારબાદ એકમ ના ગણીએ તો એકમ ના સ્થાનમાં એક પણ મણકો દોરેલો છે નહીં એટલે એકમ ના સ્થાનમાં જીરો લખીશું તો આપણી સંખ્યા બની ત્રણસો પચાસ હવે આપણે જો તો સોના સ્થાનમાં મણકા છોરેલા છે તો સોની નીચે છ લખીશું ત્યારબાદ દશકના મણકા ગણીએ તો એક બે ત્રણ અને ચાર તો દશકની દશકની નીચે લખીશું ચાર ત્યારબાદ એકમના ના મણકા ગણીએ તો એક અને બે અને ત્રણ નીચે લખીશું આપણી સંખ્યા બની સંખ્યા કઈ બની તો તેતાલીસ હવે આપણે પાંચમી મણકા ખોડી જોઈએ તો તેમાં સોના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મણકા દોરેલા છે તો સોની નીચે સાત લખીશું ત્યારબાદ દશકના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ છે તો દશકની નીચે લખીશું પાંચ ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો એકમ નીચે પાંચ લખીશું તો આપણી સંખ્યા બની સાતસો પંચાવન હવે આપણે છઠ્ઠી મણકા ગોળી જોઈએ તો સોના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ મણકા દોરેલા છે તો સોની નીચે નવ લખીશું ત્યારબાદ દશકના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ અને ચાર તો દશક નીચે લખીશું ચાર ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો એકમ નીચે લખીશું નવ તો આપણી સંખ્યા બની નવસો ઓગણપચાસ હવે આપણે સાતમી મણકા કોડી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સોના સ્થાનમાં આઠ મણકા છે તેથી સો ની નીચે આઠ લખીશું ત્યારબાદ દશકના સ્થાનમાં એક પણ મણકો છે નહીં એટલે દશક નીચે જીરો લખીશું ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એકમ નીચે છ લખીશું તો આપણી સંખ્યા બની આઠસો છ હવે આપણે આઠમી છેલ્લી મણકા કોડી જોઈએ તો સોના સ્થાનમાં એક બે ત્રણ અને ચાર મણકા દોરેલા છે તો સોની નીચે ચાર લખીશું ત્યારબાદ દશકના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ અને ચાર તો દશક નીચે ચાર લખીશું ત્યારબાદ એકમના સ્થાનના મણકા ગણીએ તો એક બે ત્રણ અને ચાર તો એકમ નીચે ચાર લખીશું તો આપણી સંખ્યા બની ચારસો ચુમ્માલીસ લખ્યું ને બાળ મિત્રો સાથે સાથે લખતા જજો હવે આપણે પ્રશ્ન ત્રેવીસ જોઈએ તો પ્રશ્ન ત્રેવીસ ની હું સૂચના વાંચું છું જુઓ નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ તથા સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો જુઓ બાળ મિત્રો અહીં આપણે નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે તો જુઓ અહીં જે પાંચ સંખ્યા આપેલી છે તેમાં આપણે પહેલા નાની સંખ્યા શોધશું ત્યારબાદ મોટી સંખ્યા શોધશું તો જુઓ પહેલી સંખ્યા છે એકસો નેવ્યાસી બસો ચોરાણું નવસો ત્રણ આઠસો છોતેર અને ચારસો એક તો જુઓ સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની એકસો છે અને સૌથી મોટી નવસો ત્રણ છે તેથી એકસો નેવ્યાસી ઉપર ગોળ કરીશું અને નવસો ત્રણ ઉપર ચોરસ કરીશું ત્યારબાદ આપણે બીજી સંખ્યા જોઈએ તો બસો તેતાલીસ સાતસો નેવું એકસો છપ્પન નવસો અને પાંચસો ચોત્રીસ તો જુઓ આમાં સૌથી નાની સંખ્યા એકસો છપ્પન છે તો તેની ઉપર આપણે ગોળ કરીશું અને નવસો તેની ઉપર આપણે ચોરસ કરીશું તો જુઓ એકસો છપ્પન ઉપર ગોળ અને નવસો ઉપર ચોરસ હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો બસો છપ્પન આઠસો સત્યાસી ત્રણસો નેવું પાંચસો પંચાવન અને છસો છાસઠ તો જુઓ બાળ મિત્રો બસો છપ્પન છે તે સૌથી નાની સંખ્યા છે તો તેની ઉપર આપણે ગોળ કરીશું અને આઠસો સત્યાસી સૌથી મોટી સંખ્યા છે તો તેની ઉપર આપણે ચોરસ કરીશું તો બસો છપ્પન ઉપર ગોળ અને આઠસો સત્યાસી ઉપર ચોરસ કરવાનું ત્યારબાદ ચોથી સંખ્યા તો બસો સડસઠ સાતસો અઠાવન ચારસો નેવ્યાસી નવસો પાંચ અને આઠસો વીસ તો બસો સડસઠ છે તે નાની સંખ્યા છે તો તેની ઉપર આપણે ગોળ કરીશું અને નવસો પાંચ છે તે મોટી સંખ્યા છે તો તેની ઉપર આપણે ચોરસ કરીશું તો જુઓ બસો સડસઠ ઉપર ગોળ અને નવસો પાંચ ઉપર ચોરસ આ આપણી નાની અને મોટી સંખ્યા થઈ તો તમારે આ પ્રશ્ન પણ લખાઈ ગયો હશે અને સાથે સાથે સમજાઈ પણ ગયો હશે તો જુઓ બાળ મિત્રો અહીં આપણે અહીં આપણો આજનો લેક્ચર પૂરો થાય છે આના પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું આવજો